गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू पी मॉडल स्कूल। आज आप धोरण पांच स्टैंडर्ड फाइव है यहाँ सब्जेक्ट आप क्यों है तो कि मैथ्स ए गणित। तो गणित में आप चेप्टर फर्स्ट के राष्ट्रीय फल के रीते जो गया, तो आज आप क्यों चेप्टर जो है तो कि सेकंड आकार और खूणा। हमें आकार और खूणा विषय मैं आगना वीडियो में तमने कही दीधु कि आकार के कई रीते थे खूणाओ कई रीते हैं। तो आप हमें सब्जेक्ट एट कि आप चेप्टर है तो जो है कि आकार और खूणा में शू कई रीते हैं। तो चलो આપણે શરૂઆત કરીએ। જો રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે, રોહિણી અને મોહિની જોડિયા બહેનો, તેઓને એક સરખું કામ કરવું ગમે છે, તેઓ બંને ડેઇલી એક જ સરખું કામ કરવું ગમે છે। એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી, સ્ટેલાએ તેમને એક પડકાર આપ્યો। એટલે કે રોહિણી મોહિની શું કરી રહી હતી, દિવાસળી જે છે તેમાંથી શું બનાવે છે, આકારો બનાવી રહી હતી। જે આકારો બનાવી રહી હતી તેમાંથી તેમણે જે એની ફ્રેન્ડ આવી બેનપણી શેલા, શેલાએ શું કર્યું, એક પડકાર આપ્યો એટલે કે તેને બોલાવી, રોહિણી એક આકૃતિ બનાવશે, મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્ન પૂછી શકશે। અરે આ તો ખૂબ સરળ છે, રોહિણી શું કરશે, એક આકૃતિ બનાવશે અને મોહિની તેની આકૃતિ જોયા વગર આકૃતિ બનાવશે અને પ્રશ્ન પૂછશે। આગળ જે રોહિણીએ આ આકાર બનાવ્યા, મોહિની તે આકૃતિ બંધ છે કે ખુલ્લી, રોહિણી આકાર બનાવ્યા છે। હવે મોહિની જે ક્વેશ્ચન કરે છે, બે જો એકનું મોઢું આમ છે એકનું આમ છે, મોહિની ક્વેશ્ચન કરે છે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી, રોહિણી શું કહે છે, તે બંધ આકૃતિ છે, જુઓ આ બંધ આકૃતિ છે। મોહિની તેમાં કેટલી બાજુઓ છે, મોહિની કહે છે આપણે ખૂણાઓ બાજુઓ છે જોઈએ તો કેટલી બાજુઓ છે, કઈ કઈ આવશે, એક બે ત્રણ ચાર પાંચ અને છ। હવે રોહિણી કહેશે તેમાં છ બાજુઓ છે, મોહિનીએ આ આકાર બનાવ્યો, હવે તમે જવાબ આપો। હવે આકાર રોહિણીનો હતો અને મોહિની આન્સર આપ્યા હતા, હવે આકાર રોહિણીનો હતો અને મોહિની જવાબ પૂછ્યા હતા, હવે આકાર કોના છે, મોહિનીનો છે, આ જે આકાર છે તે મોહિનીનો છે, તે આકાર બંધ છે, તો હજુ આકાર બંધ છે તો આમાં લખો હા, તો એને છ બાજુઓ છે, તો એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો કે હા છ બાજુઓ છે તો હા, પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી, જો બાજુઓ છ છે, ખૂણાઓ છે, બધું જ છે, પણ આકાર બંને અલગ અલગ છે। તેથી મોહિની ફરીથી પ્રયત્ન કર્યો, તેને કંઈક આવો આકાર બનાવ્યો, જો આવો આકાર બનાવ્યો, કેવો બનાવ્યો, આવો આકાર બનાવ્યો, આ આકારમાં કેટલી બાજુઓ છે, તો કે છ જ બાજુઓ છે, દિવાસળી છ જ હતી, તો ગમે એમ કરીને આપણે છ જ બાજુઓ કરી શકાય, છ જ આકારો બનાવી શકાય। આગળ જોઈએ આપણે, આગળ શું કીધું છે, તો કે જુઓ તે છ બાજુવાળો બાજુવાળો બંધ આકાર છે, તો શું કહે, તે છ બાજુઓવાળો બંધ આકાર છે, તો કે હા, કેવો આકાર છે, બંધ આકાર છે, તો શું લખશું, હા, તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો જ છે। હવે આ જે બી આકાર છે તે આ રોહિણીનો આકાર છે તેના જેવો જ છે આકાર, તો કે નહીં, બે ત્રણેય આકાર અલગ અલગ છે, તો અહીંયા શું આવશે, ના। આગળ જોઈએ, તમે કોઈ રીતે બતાવી શકો કે આકાર એકબીજાથી અલગ કેવી રીતે પડે, તમે કોઈ પણ રીતે કરી શકો છો, જે આકાર ત્રણેયને હતા તે અલગ અલગ છે। હવે આગળ જુઓ, મોહિની ફરીથી પ્રયત્ન કરો પરંતુ તેનો આકાર અલગ હતો, અંદાજ લગાવો અને બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિની બનાવ્યા હોય, મોહિની હવે પ્રયત્ન કરી થાકી અને શેલાને પૂછું કે તે શું કરે, જો તે દિવાસળીના ખૂણાને પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોય તો તે એવી આકૃતિ બનાવી શકે, અરે તો ચાલો તે ખૂણાઓ જોઈએ। હવે મેં તમને આગળ વિડીયોમાં જોરાયું તેમ આકાર, હવે આપણે ખૂણાઓ જોવાના છે, બાજુઓ જોઈ, હવે શું જોવાનું છે, ખૂણાઓ જુઓ, આ ત્રણેય જે બાજુઓ છે તેમાં ઘણા બધા ખૂણાઓ છે, જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ, એક બે ત્રણ ચાર પાંચ છ, આ જે બ્લેક કલરની લીટીવાળા છે તે શું છે, ખૂણાઓ, શું કહેવાય, ખૂણાઓ। તમને વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરમાં, આગળ વિડીયોમાં મેં તમને ખૂણાઓ બાજુઓ શિરોબિંદુ વિશે કહી દીધું, જો ત્રિકોણના ત્રણ ખૂણા ત્રણ બાજુ ત્રણ શિરોબિંદુ, તે જ રીતે આમાં જો ષટકોણ છે, આ ષટકોણમાં છ બાજુ છ ખૂણાવાળા આવશે, આ રોહિણીનો આકાર છે ને આ બે કેવા આકાર છે, મોહિનીના, જુઓ દિવાસળી કેવી રીતે નાનો ખૂણો મોટો ખૂણો અને તેનાથી બનાવે છે, તેનાથી પણ મોટો ખૂણો, હવે આ ખૂણા બદલાવાથી આકારો કેવા બદલાઈ જાય છે, હજુ શું કહે છે, ખૂણાઓ બદલાવાથી આકારો બદલાઈ જાય, તો કે હા, ખૂણાઓ બદલાવાથી આકારો બદલાઈ જાય છે। આગળ જોઈએ આપણે, આગળ શું કીધું છે, મહાવરો છે, મહાવરો શું કીધું, આકારો જુઓ અને જવાબ આપો, આકારો જુઓ, આપણે પંચકોણ છે, નામ શું છે, પંચકોણ લખો, એક બે ત્રણ ચાર પાંચ, પાંચ એટલે પંચકોણ, પાંચ એની બાજુઓ,
पांचे खूणाओ एटले शुं थशे पंचकोण। हवे आगळ जुओ, आकारो जुओ अने जवाब आपो। आकारो जोवानो छे अने तेनो जवाब आपवानो छे। खाली जग्या रंगथी दर्शावेल खूणो सौथी मोटो छे। केवा रंगथी? तो के काळा रंगथी जे दर्शाव्यो छे તે ખૂણો કેવો છે? સૌથી મોટો છે। પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે। આ જે પીળા રંગના હોય ત્રણેય ખૂણા કેવા છે? સરખા છે। લીલા રંગથી દર્શાવેલ ખૂણો સમાન છે। વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે। તો કે હા હા હા, ત્રણેયમાં શું આવશે? હા। તો કે અહીંયા જો કાળા રંગના ખૂણા સૌથી મોટા છે, પછી પીળા રંગના છે એટલે કેવા છે? સમાન છે। પછી લીલો રંગ છે તે કેવા છે? તે પણ ખૂણા સમાન છે। જો આ અલગ અલગ પ્રકારના ખૂણાઓ છે। હવે આગળ જોઈએ આપણે, ત્રણ ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે। તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવશો અને ખૂણાને સમાન હોય તેમને લાલ રંગથી દર્શાવો। બીજા રંગો માટે પણ આવું કરો। હવે ચાર અલગ અલગ આકારો છે તેમાં ખૂણાઓ શોધ્યા છે। ખૂણાઓ કેવા રંગથી છે? અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે। અલગ ખૂણા કેવા રંગથી દર્શાવ્યા? ચાર રંગથી, લીલો, પીળો, લાલ અને કાળો। તો તમારે ખૂણા શોધવાના છે અને અલગ અલગ ખૂણા દર્શાવવાના છે। તો આ જે ખૂણા છે આ બધા શું થશે? અહીંયા આપણે બધા ખૂણા થશે જે તમારે જેવો મનપસંદ રંગ હોય તેનાથી આ ખૂણા દર્શાવવાના છે। જે વિડીયોમાં તમને આવ્યું છે આગળનામાં કે ખૂણા કઈ રીતે દર્શાવાય, તો જે શિરોબિંદુ સુધી બી ભેગા થતી હોય ત્યાં શું આવશે? ખૂણાઓ આવશે। આ બધા ખૂણાઓ છે, સમજાઈ ગયું? હા, અહીંયા સુધી આપણે પૂરું। હવે આગળ જોઈએ, તમે એકબીજી દિવાસળીની વચ્ચેના ખૂણા બદલીને કેટલા અલગ અલગ આકારો બનાવી શકો પ્રયત્ન કરો। આ તમારે જોવાનું છે। ચાર દિવાસળી, આઠ દિવાસળી, પાંચ દિવાસળી, સાત દિવાસળી, દસ દિવાસળી છે। હવે ચારમાં તમે બીજો કોઈ આકાર બનાવી શકો તો તમારે અલગ અલગ રીતે પ્રયત્ન કરવાનો છે, કઈ રીતે આકાર બનાવી શકો। પછી આઠ દિવાસળી છે તેનો પણ આકાર બનાવવાનો, પાંચનો પણ બનાવવાનો, સાતનો બનાવવાનો, દસનો બનાવવાનો। તમારી જાતે તમારો પ્રયત્ન કરવાનો છે કે આ જે ખૂણાઓ બદલીને આપણે બીજા ઘણા બધા પ્રકારના આકારો બનાવી શકાય। હવે આગળ જોઈએ, હવે આગળ શું આવશે? દિવાસળીનો કોયડો, દિવાસળીનો કોયડો જુઓ। છ દિવાસળી મદદથી આઠ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરો। પહેલો કોયડો કરું છું, છ દિવાસળી બનાવવાની છે અને તેમાં કેટલા? આઠ ત્રિકોણ બનાવવાના છે। જો જુઓ આ રીતે થશે આપણે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, છ દિવાસળી થઈ અને એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, જે કેટલા થશે આપણા? આઠ ખૂણાઓ થશે। છ દિવાસળી છે અને આઠ ત્રિકોણ છે, કઈ રીતે? તો કે જો આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ત્રિકોણ, એક આ મોટું ત્રિકોણ, આ નાનું ત્રિકોણ, જે આઠ ત્રિકોણ છે અને છ દિવાસળી છે। હવે આગળ જો આઠ દિવાસળી મદદથી દર્શાવેલ માછલી બનાવો। હવે ત્રણ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી હોય। આ જે આઠ દિવાસળી છે તે આગળ શું છે? માછલી બનાવવાની છે, ત્રણ દિવાસળી ઉચકાવવાની છે અને તે રીતે ગોઠવવાની છે માછલી તેની વિરુદ્ધ દિશામાં શું કરતી હોય? તો કે ફરતી હોય છે। તો આપણે એવી રીતે તમારે કરવાનું છે અને ડ્રો કરવી અને માછલી દર્શાવવાની છે। તો કઈ રીતે થશે? તો જો આ જે આકાર છે વિરુદ્ધ દિશા એટલે આ થશે, તો આપણે અહીંયા કરીએ, એક, બે, આ જે છે એક અને બે, પછી આ આકાર આવશે, હવે આ જે છે તે આકાર અહીંયા આવશે, આ શું થશે? એની વિરુદ્ધ દિશા એટલે કે માછલી બનશે। હવે કીધું દસ દિવાસળી મદદથી આ આકાર બનાવો, દસ દિવાસળી મદદથી આ આકાર બનાવવાનો છે, પાંચ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને, પાંચ દિવાસળી ઉચકાવવાની છે અને એવી રીતે ગોઠવવાની છે જેથી ઘરનો આકાર બને। પાંચ દિવાસળી તમે કઈ રીતે ઉચકાવશો? જો આ એક ઉચકાવીને અહીંયા મૂકશો, એક, પછી આ બે ઉચકાવી અહીંયા, પછી આ ઉચકાવી અહીંયા ત્રણ, પછી આ અહીંયા ચાર, ચાર અને પાંચ, આ રીતે થશે ઘરનો આકાર। કઈ રીતે? આ છે તે બે, આ પણ છે, કઈ ક્યાંથી ઉચકાવવાની છે? તો આપણે અહીંથી ઉચકાવશું, આ બે દિવાસળી, ત્રણ, ચાર દિવાસળી ત્યાંથી ઉચકાવશું,
આ રીતે શું થશે, ઘરનો આકાર થશે. આ પ્રવૃત્તિ તમારી જાતે, જો તમે આ પ્રોબ્લેમનો ઉકેલ ન મેળવી શક્યા હોય તો પાન નંબર 29 પર તેનો ઉકેલ જોઈ શકો છો. જે આગળ જુઓ તમારે પ્રવૃત્તિ કરવાની છે, ન હોય તો પાન નંબર 29 ઉપર જે છે તેનો આપણે આકાર જોઈ શકીએ છીએ. આપણે ચાલો વિદ્યાર્થી મિત્રો કાઢીએ. જુઓ આ છે પાન નંબર 29, તેના કોયડો છે કઈ રીતે, તો જુઓ આ છે ષટકોણ છે જે આપણે આ બનાવ્યો મેં તે. પછી આ કયું છે, જે માછલીનો આકાર ઊંધો થશે, તે અહીંયા જે માછલી છે તેનો આકાર આવી રીતે ઊંધો થશે, જે માછલીનો આકાર બનાવ્યો છે તે. છેલ્લે જે ઘર બનાવવાનું, તો આ રીતે શું બનશે, આ રીતે આપણે જે પાંચ દિવસ ઉસકાવીને શું બનશે, ઘર બનશે. આ છે તેનો આન્સર. તો આપણે જુઓ પાછળ જોઈએ, પાછળ શું કીધું, ખૂણો તપાસવાનું સાધન. ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવીએ. આપણે એક સમાન ખૂણો કેવી રીતે બનાવીએ, તમારી કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય. આ જે શું છે, તમે પરિકર કહો ને આને, તો કે હા, આ જે પરિકર છે તમારી કંપાસ પેટીમાં હશે, તેના વિભાજક દ્વારા તમે શું કરી શકો છો, તો કે તે બનાવી શકો, એટલે અંદાજ મેળવી શકો છો. કાર્ડબોર્ડથી શીટમાંથી બે પટ્ટીઓ કાપો, તેને ડ્રોઈંગ પેન કે મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય. અહીંયા જે બે પટ્ટી કાપવાની છે તમારે, એમાં સ્ટેપલર મારી દેવાનું, કાંઈ પણ કઈ રીતે કરવાનું કે સરળતાથી તે ફરી શકે, અને તેનાથી શું કરવાનું છે, ખૂણો બનાવવાનો છે. આગળ રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુના અલગ અલગ ખૂણા માપવા લાગી. હવે કયા કયા ખૂણા, તો કે રોહિણી છે ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપે. જો ગણિતની ચોપડી માપી, ખૂણો તપાસવાના સાધનને જુઓ કે અંગ્રેજી અક્ષર એલની જેમ ખોલે છે. આ જે પરિકર તમે ખોલશો તો કઈ આવશે, આ રીતે આમાં આવશે ને, ઉપર ખોલશો તો અંગ્રેજી અક્ષર કયો થશે, આપણો એલની જેમ ખોલશે. આ કાટકોણ છે જે તેને આપણે અક્ષર એલની જેમ લખીએ છીએ, આ કેવો છે, આપણો કાટકોણ છે. મેં વિડીયોમાં તમને કીધું છે આ કઈ રીતે આવશે, કાટકોણ, જે અંગ્રેજી અક્ષર એલ જેવો આકાર છે. હવે આગળ જુઓ, તમારો ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓના ચિત્રો બનાવો, જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલની જેમ ખુલે. શું તે ચોક્કસ કહી શકો કે બધા કાટકોણ છે? તમે આજુબાજુની ખૂણો જે સાધન કોઈ પણ લેવાનું છે તેને તપાસવાનું છે અને તમારે જોવાનું છે અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલશે, તો તમે ચોક્કસ કંઈ આ દર્શાવી શકો છો. હવે મહાવરો, ચિત્રમાં આપેલ ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. ખૂણો જુઓ, ખૂણો કયો છે, તો કે ખૂણામાં ખૂણો છે, કાટકોણ છે, કાટકોણથી મોટો છે, કાટકોણથી લાગુ નાનો છે. કાટકોણથી મોટો એટલે કયો થશે, ગુરુ કોણ, કાટકોણથી નાનો એટલે લઘુ કોણ. જે કાતર જે છે આ ખૂણો બન્યો છે તે કેવો થશે, કાટકોણથી નાનો, એટલે આના પર ટીક કર્યું. પછી આ જે ખૂણો છે તે કેવો થશે, આપણે આમ ખૂણો હોય તો આ કઈ બાજુ આવશે, આમ આવશે, તો કાટકોણથી મોટો. પતંગનો આ જે ખૂણો છે તે કઈ રીતે થશે, આમ થશે, એટલે શું થશે, કાટકોણ. પછી આ જે ખૂણો છે તે કઈ રીતે આવશે, આમ આપણે જોઈએ એટલે એલ આકારના કાટકોણથી મોટો. પછી સ્ટ્રોક છે, અહીંયા ખૂણો છે તે કઈ રીતે આવશે, કાટકોણથી મોટો. થઈ ગયું, તો કે હા, તમારે ટીક કરવાનું છે કાટકોણથી મોટો અને નાનો ખૂણો. આગળ જુઓ, આગળમાં બાગમાં રચાતો ખૂણો જોવાનું છે. શું કરવાનું છે, બાગમાં રચાતા ખૂણો વિશે મારું કોણ નૃત્ય રસ્તાઓ બતાવે છે. હવે આ જો વૃક્ષનું જે અહીંયા થડ છે તે શું આવે, કોણ માપક રસ્તો બતાવે છે. જ્યારે હું મધ બનાવવા માટેના ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખી કહેવા માગું છું તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે. નૃત્ય શું કરે છે, સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવો. પ્રવૃત્તિ કરવાની છે, બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો, દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો. પાંદડા પર ખૂણો જુઓ, ક્યાં ખૂણો કાટકોણથી નાના છે, ક્યાં ખૂણો કાટકોણથી મોટા છે. આગળ જુઓ, હું એક લકોડકો છું, મારી સાંજ ખૂબ જ તીક્ષ્ણ છે. તીક્ષ્ણ એટલે કે નાની, અણીદાર છે, કેમ કે તે લાકડું કાપવાનું હોય છે. કેમ કે તેને શું કરવાનું હોય, લાકડું કાપવાનું હોય. અરે પહેલાં પક્ષીને જુઓ, તેની સાંજ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે. પક્ષીનો આ જે સાંજ હોય તે શું બનાવે છે, ખૂણો બનાવે છે. આવી રીતે આમ ખૂણો તે કેવો છે, કાટકોણથી નાનો ખૂણો છે. આવી રીતે તમે આવશે કાટકોણથી મોટો દાવશે, આમ હશે તો કાટકોણ આવશે. આજે આવી રીતે છે ને, શું આવશે, કાટકોણથી નાનો ખૂણો આવશે. આગળ જુઓ, એવા પક્ષીઓ શોધો જેની સાચના ખૂણા નાના હોય. એવા પક્ષીઓ શોધવાના છે જેની સાચના ખૂણા નાના હોય. ચિત્રમાં આપણે ડાળીઓ વચ્ચેના ખૂણાની નિશાની દર્શાવો. કોઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે. હવે
આગળ જુઓ નામના ખૂણો. તમે જાણો છો તમારા નામના અક્ષરો પણ ખૂણો હોઈ શકે. સુખમ લખ્યું છે, સુખમાં જે જેના અક્ષરો છે એસ યુ કે એચ એ નામના અક્ષરમાં ખૂબ હોઈ શકે, ખૂણાઓ બાજુઓ હોઈ શકે. તો અહીંયા મારા નામના 11 કાટકોણ છે, તેમાં 10 એવા ખૂણા જે કાટકોણથી નાના છે. આગળ તમારે શું કરવાનું છે, નામ, કાટકોણની સંખ્યા, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા, કાટકોણથી ખૂણાની સંખ્યા શોધવાની છે. તો અમે લખ્યા છે મીના અને ટીના, જેમાં ખૂણાઓ કેટલા બની શકે, ખૂણાઓ કેટલા બની શકે, તો કે આ કાટકોણની સંખ્યા 8 છે, મોટા છે 3 છે, નાના છે 7 છે. હવે ટીના છે તો એમાં 9 છે, કાટકોણથી મોટા ખૂણા 2, કાટકોણથી નાના, કાટકોણની સંખ્યા જે છે કેટલી છે 9 છે. કુલ ખૂણા કેટલા, 9 10 11 12 13 ખૂણા બનશે. એમાં જે કાટકોણ છે જે 9, કાટકોણથી મોટા 2, કાટકોણથી નાના 2. આ જે છે તમારે રાખવાનું છે. તમારા વિદ્યાર્થી મિત્રો તમારું નામ હોય તેનો પહેલાં એક પેજમાં લખીને તેના કાટકોણ કેટલા છે ખૂણા ડ્રો કરી રાખવાના છે. ધારો કે તમારે કોઈ અક્ષરનો એ થયો તો જુઓ આમાં છે તેમાં એક આંખણું, એક આંખણું, એક આંખણું, ત્રણ ખૂણા થયા. તો કાટકોણ કયો છે, કાટકોણથી સંખ્યા કેટલી છે, કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા કેટલી, કાટકોણથી નાના ખૂણાની સંખ્યા કેટલી, તે તમારા નામ લખીને તમારે અહીંયા દર્શાવવાનું છે. આ એક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે કરવાની છે. તમારે તમારું નામ હોય તે તમારે વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. આખું આની જેમ પહેલાં પ્રેક્ટિસ કરજો કોઈ પણ પેજમાં, પછી તેમાં આન્સર આવી જાય, પછી તમે અહીંયા ડ્રો કરી નાખજો. મેં 2 લખ્યા છે, આ 3 નીચેનું જે છે ખાલી રાખ્યું છે, એ તમારા નામ તમારે લખવાનું છે. તમારું નામ લખી એમાં જેટલા ખૂણા હોય તે રીતે આમાં દર્શાવવાનું છે. હવે આગળ જુઓ પ્રવૃત્તિ. ગણિત નંબરના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકોય, પુસ્તકને ત્રાસુ ગોઠવી જેથી ઢાળ બને. હવે આ 6 પુસ્તકોથી કરો, એક દડાને બંને ઢાળ ઉપરથી ગબડાવો, ક્યાં ઢાળથી દડો ઝડપથી ગબડશે. એક દડાને શું કરવાનું છે, ગમે ઢાળ ઉપરથી દડાવવાનું છે. તો 10 પુસ્તકો છે તો 10 પુસ્તકોથી બંને ઢાળ પરથી ઝડપથી ગબડશે. 10 પુસ્તકોનું ઢાળ હોય તેનાથી ઝડપથી ગબડે. પછી ક્યાં પુસ્તકોની બનેલ ઢાળનો ખૂણો નાનો બનશે, તો કે જે 6 પુસ્તકો હોય તેનાથી બનેલ ઢાળનો ખૂણો કેવો થશે, નાનો થશે. હવે આગળ જોઈએ આપણે, આગળ જુઓ બગીચામાં 2 લપસણીઓ છે, કઈ લપસણીનો ખૂણો મોટો છે. આ વિદ્યાર્થી મિત્રો આ 2 લપસણી છે, કઈ લપસણીનો ખૂણો મોટો છે, તો કે જે મોટી લપસણી છે તેનો ખૂણો કેવો હશે, મોટો હશે. તમે શું વિચારો, નાના બાળકો માટે કઈ લપસણી સરસ સલામત છે, તો કે નાની લપસણી. આ મોટો હશે મોટી લપસણી, નાના બાળકો માટે નાની લપસણી. હવે આકાર બદલાતા આકારો, જરૂરી વસ્તુ વપરાય કે નવી દિવાસળો, સાયકલના વાલો, વપરાતી રબર ટ્યુબ. દિવાસળીનો કાળો ભાગ સાફ કરો. દિવાસળીનો જે બ્લેક ભાગ હોય તે શું કરવાનું છે, સાફ કરવાનું છે. જે ઉપર ટપકો આવે ને બ્લેક કલરનું તે તમારે કાઢવાનું છે. રબર ટ્યુબનો નાનો ટુકડો, રબર ટ્યુબ જે હોય સાયકલની ખરાબ, તેમાંથી નાનો એવો આવો કટકો લેવાનો છે તમારો, આવો નાનો ટુકડો. રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો, બંને તરફ જો દિવાસળી નાખવાની છે. ત્રિકોણ બનાવવા માટે વધુ દિવાસળીનો ઉમેર, તમારે જેટલી વસ્તુ બનાવી તેમાં રબર બેન્ડ નાખવાની, પાછી દિવાસળી નાખવાની, રબર બેન્ડ નાખીને પાછી દિવાસળી નાખવાની, તે રીતે બનાવતું જાઓ. પછી તમારે કોઈ પણ પ્રકારનો આકાર તમે બનાવી શકો છો. અહીંયા જો ત્રિકોણ બને ખૂણાથી વળશે, કારણ કે અહીંયા શું છે, રબર બેન્ડ છે, લાઈનથી વળશે. આગળ જુઓ તેમાં હવે દિવાસળીઓ અને રબર ટ્યુબના ટુકડાઓ ઉપયોગ કરી 4, 5, 6 બાજુવાળાનો આકાર બનાવો. ઉપયોગ કર્યો છે આ 4, આ 5 અને આ 6 ષટ્કોણ. 4 એટલે ચોરસ, પંચકોણ અને ષટ્કોણ આકાર બનાવ્યો છે. અહીંયા ખૂણા બનશે 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5, 6. દરેક પ્રકારના આકારના કેટલા ખૂણા છે તે શોધો, તેના પર નિશાની કરો. કેટલા છે આમાં, 4, આમાં 5, આમાં 6. આંગળીના ટેરવાવાળે દબાવવાથી આકારોનો ખૂણા બદલાય છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે ખૂણા ઉપર, તો કે રબર છે. રબરને દબાવો તો શું આકારો બદલાય જાય, હા બદલાય જ જાય. પછી આગળ જુઓ આકાર ખૂણામાં ફેરફાર થાય, હા કે ના. હવે આ આકાર છે તેમાં આંગળીની ઉપર દબાવો તો ફેરફાર થાય, હા. પછી પંચકોણને દબાવો તો થાય, હા. ચોરસને દબાવો તો થાય, હા. ત્રિકોણને દબાવો તો થાય, તો ના થાય. કારણ કે ત્રિકોણને દબાવો તો બીજી સાઈડથી શું થશે, ત્રિકોણ જ થશે, એટલે એમાં શું આવશે, ના. હવે આગળ જુઓ, આગળ છે આકાર અને મિનારા. નીચેના ચિત્રોમાં ત્રિકોણ શોધો. આમાં શું કરવાનું છે, ત્રિકોણ શોધવાનું. જો આ બધા અહીંયા દેખાય તમને કેવા છે, નાના બધા ત્રિકોણ જ છે.
બદલાતા આકારો પ્રવૃત્તિ પર તો તમે અનુમાન કરી શકો કે મિનારા પુલ વગેરેના ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે, આ ત્રિકોણનો ઉપયોગ કઈ રીતે થાય, શું કામ થાય. જો આ બધા ત્રિકોણ જ છે, તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળો શોધો. તમારી આજુબાજુ તમારે જોવાનું છે અને જ્યાં ત્રિકોણનો ઉપયોગ થાય છે તેવા સ્થળ તમારે શોધવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, ખૂણો અને સમય, જીનત તારીખ ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જોવે છે? તો હું તો ફક્ત ખૂણો જોઉં છું, જો મને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા છે. પણ શું છે એ શું ફક્ત જોવે છે? ખૂણો જોવે છે. અને જે કાંટા વચ્ચે શું હોય તો કે જે કાટકોણ બને તો શું વાગ્યા હોય? 9 વાગ્યા હોય. હવે અહીંયા 12 આવે છે, અહીંયા 9 આવે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કાટકોણ છે અને તમને ખબર પડી જાય તો કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. આગળ દિવસ એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને? હવે તમે બીજા ચિત્રો પણ જુઓ. આગળ જુઓ, 3 અહીંયા જે કેટલા વાગ્યા છે? આપણે આમ અને આમ છે, 3 વાગ્યા છે. પછી અહીંયા એક આમ છે અને આમ છે તો કેટલા વાગ્યા છે? 9. પછી અહીંયા 10 કાંટો છે, નાનો અને મોટો કાંટો એક છે તો કેટલા વાગ્યા છે? 10 અને 5. આગળ જોઈએ આપણે, નીચે આપેલી ઘડિયાળનો સમય જોઈ કાંટાઓ કેવા ખૂણાઓ બનાવે છે તે સમય લખો, તે લખો અને સમય પણ લખો. કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે જોવાનું છે. તો આગળ જુઓ, કાંટાઓ જે આ કાંટા અહીંયા દર્શાવેલા છે, અહીંયા 7 અને 5 તો કેટલા વાગ્યા છે? નાનો કાંટો 7 છે તો 7 વાગ્યા છે. અને જો 5 છે એટલે 5 ને 5 આરે આપણે ગુણાકાર કરવાનું છે જેથી મિનિટ તમને ખબર પડે. 50 તો કેટલા આવશે? 7 અને 25. બધી કોઈ પણની સાથે આપણે 5 ગુણાકારમાં કરવાના એટલે તમને ઘડિયાળના મિનિટનો ખબર પડશે. ખૂણો કેવો છે? તો કે કાટકોણથી આવી રીતે કાટકોણ હોય તેનાથી નાનો તો લઘુકોણ. પછી આગળ જુઓ, આગળ જે ખૂણો છે આ રીતે બનશે એટલે શું થશે? કાટકોણથી મોટો ગુરુકોણ. કેટલા વાગ્યા છે? નાનો કાંટો 8 છે તો 8. ઘડિયાળમાં 3 કાંટો છે તો કેટલી મિનિટ થઈ? 3 × 5 = 15 તો 3 ને 15, 8 અને 15. તેના પછી જોઈએ ગુરુકોણ, કાંટો કાટકોણથી મોટો છે જેથી ગુરુકોણ. હવે 9 નાનો કાંટો છે તો 9 × 2 = 10 એટલે 10 મિનિટ. આ છે કાટકોણથી મોટો એટલે ગુરુકોણ. આ છે 9 અને 25 9 ને 25. પછી આ છે લઘુકોણ, જે લઘુકોણ છે કેટલા વાગ્યા છે? નાનો કાંટો 10 છે, મોટો 12 છે તો 10 વાગ્યા છે. અને આ કાટકોણથી નાનો છે એટલે શું થશે? લઘુકોણ થઈ ગયું. તો કે હા, આગળ જુઓ, ઘડિયાળના કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય, સમય પણ લખો. કાંટાઓ દોરવાના છે કાટકોણ કરતાં ખૂણા કેવો હોય? નાના હોય શકે. તો અહીંયા જે કાટકોણ આવી રીતે હોય તો આપણે 2 દોર્યું છે તો 2 વાગ્યા છે. પછી આવી રીતે કાટકોણ થઈ શકે તો આપણે શું કર્યું છે? અહીંયા 6 અને 40 કરી છે. પછી આ રીતે કાટકોણ હોય તો આપણે ખૂણાઓ કઈ રીતે કર્યા છે? અહીંયા નાના ખૂણાઓ કર્યા છે. બધા ખૂણાઓ કેવા છે? 3 એ 3 ખૂણાઓ લઘુકોણ છે, નાના ખૂણાઓ છે. પાછળ જુઓ, પાછળમાં વિદ્યાર્થી મિત્રો અંશ ઘડિયાળ, મેં તમને જે વિડીયો સેન્ડ કર્યો છે, વિડીયો લેક્ચર જે આપણે આગળનો જોયો છે તેમાં અંશ ઘડિયાળ, અંશ કોને કહેવાય? જે 0 નું ઉપર ટપકું હોય, 2 ની સંખ્યા ઉપર અંશ, જે 0 નાનો 0 હોય તેને શું કહેવાય? અંશ. અપુ અને કીટુ કેરમ રમી રહ્યા છે. અપુ સ્ટ્રાઈકર મારે છે. અપુ શું મારે છે? સ્ટ્રાઈકર. હા હા, આ તો એક જ ખૂણા પર પાછો આવે છે. આગળ ચિત્રમાં 3 બિંદુઓ એ બી અને સી દર્શાવેલા છે. કયા બિંદુથી રેખા દોરી કે જેના પર સ્ટ્રાઈકર મારી કીટુ રાણી મેળવી શકે છે? જો તમે ઈચ્છતા હો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો છો. સંકેતમાં 0 અંશ લખાય છે. ચિત્રમાં એ બી અને સી કયા બિંદુથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકે છે? તો આથી કયા ખૂણામાં આપણે કરીએ તો સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકે છે? તો અહીંયા જે ખૂણો છે એ ઉપર મારે સ્ટ્રાઈકર એટલે શું થશે? કીટુ શું કરશે? રાણી મેળવી શકશે. હવે આગળ જોઈએ, આગળના પેજમાં પ્રવૃત્તિ અંશ ઘડિયાળ બનાવવાની છે જે તમે કરવાની છે. તમારે પ્રવૃત્તિ કઈ રીતે? કાગળમાંથી એક વર્તુળ કાપો, આ કાપ્યું છે, એમાંથી અડધી ઘડી વાળો, ગોળ વાળવાનું છે અડધી, તમે ફરીથી ચોથા ભાગમાં ઘડી વાળો, ફરીથી વાળો, કાગળને ખોલો, તમે આવી રેખા દેખાશે. કાગળ ખોલશો તો ઘણા બધા આવી રેખાઓ દેખાશે જે બતાવ્યા પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ, 180 અંશ જેવા દેખાશે. તેને જૂના કાટ પર ચોંટાડો. કેન્દ્રમાંથી એક કાંટો દોરો. કાંટો દોરવાનો છે, જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી મુક્ત રીતે ફરી શકે. આથી ફરવાનું છે. તમારા અંશ ઘડિયાળ તૈયાર છે. અંશ ઘડિયાળનો ઉપયોગ તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. કાટકોણનું માપ 90 અંશ છે. તમે અનુમાન કરી શકો નીચેના ખૂણાનો અંશ કેટલા હશે?
કાટકોણનો અડધો ભાગ હોય તો 45 અંશ, ત્રીજો ભાગ હોય તો 30 અંશ, કાટકોણથી બમણું હોય તો 180 અંશ. 80 અંશના ખૂણાને કાટકોણ કહેવાય છે. પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કીટુએ સ્ટ્રાઇકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ. કીટુએ સ્ટ્રાઇકર ચલાવવું તો 30 ઉપર માપવાનું છે. ખૂણાનું માપ તમારે માપીને અહીંયા લખવાનું છે. આજે કીટુ સ્ટ્રાઇકર ચલાવશે તો ખૂણો કેવો બનશે? તે ખૂણાનું માપ જે છે આવડો, આ માપ જે છે અહીંયા આવી રીતે આમ 90 અંશ હોય તો અહીંયા જે માપ છે માપીને તમારે અહીંયા લખવાનું છે. તમે આશરે પણ લખી શકો 20 અંશ. પાછળ જુઓ. કાગળના વિમાનના ખૂણા. એક ચોરસ કાગળનો ટુકડો લો, તેનો અડધી ઘડી વાળો અને ખોલો. ખૂણાને કેન્દ્ર તરફ ઘડી વાળો જેથી કાગળ આખો દેખાય. લીલો ત્રિકોણ એવી રીતે વાળો કે પી અને ક્યુ સ્પર્શે. આ બે ખૂણો એવી રીતે વાળવાનો છે. લંબચોરસના ઉપરના બે ખૂણા તૂટક રેખાની ઘડી વાળો, આ જે રેખા દોરી છે તેવી રીતે વાળવાનું છે. તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય. ચિત્રમાં કેવો દેખાય છે? નાનો ત્રિકોણ દેખાય છે. જુઓ દેખાશે. હા, કાગળને ઉલટાવી દો તૂટક રેખા સાથે અડધી ઘડી વાળો. કાગળને શું કરવાનું છે? ઉલટાવી દેવાનું છે, એટલે ઊંધું કરી દેવાનું છે. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લીલા લાલ રંગની ધાર પર વાળો. તેની બીજી બાજુ ફેરવીને એ જ રીતે બીજી પાંખો બનાવવા. તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે. તે કેવું સરસ ઉડે છે. જ્યારે તમે વિમાનને ખોલો ત્યારે તે 45 અંશ 90 અંશના ખૂણા ક્યાં રચાય છે તે શોધવાનું છે. અને આ છેલ્લું જે છે આપણે યોગ અને ખૂણા, જે યોગ અને ખૂણા. રહમત યોગ કરે છે. નીચે અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે. તે દરરોજ કરે છે. આ જે ખૂણો છે યોગ કરે છે. અહીંયા જે ખૂણો બનશે તે યોગ થશે. એક્ઝેક્ટલી કાટકોણ લખો, કાટકોણ. પછી બીજો જે છે અહીંયા ખૂણો છે, અહીંયા છે જે કાટકોણથી કેવા છે? નાનો છે. પછી એક અહીંયા ખૂણો જે છે એક અહીંયા છે કાટકોણથી કેવો છે? બે ખૂણા મોટા છે. હવે એક આ ખૂણો છે અને આ છે જે આ કાટકોણથી મોટો છે. અને આ જે છે આ બે ખૂણા કાટકોણથી મોટા છે, ત્રણેય આ છે કાટકોણથી નાના છે. થઈ ગયું. હવે આગળ જોઈએ. જ્યારે આસન કરતા હોય ત્યારે શરીરના અલગ અલગ અંગો સાથે બનતા ખૂણા માપો. તમારે વિદ્યાર્થી મિત્રો આસન કરવાનું છે, તમારા શરીરમાં પણ અલગ અલગ અંગના ખૂણા બને છે તે તમારે માપવાનું છે. ડીમી રમત. તમે તમારા મિત્રો સાથે ડીમી રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારો મિત્ર તે ખૂણાનું માપ અનુમાન કરશે. પછી તમે તમારા ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો. તમે મેળવેલ માપ અને તમારા મિત્રો અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો. જે તમારા મિત્રના ગુણ હશે, જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા હશે. ચાલો રમીએ. ખૂણો દોરવાનો છે તમારે, જે ખૂણો દોરવાનો છે. મેં કયો દોરો છે? એકા તમે અનુમાન લગાવી શકો છો કયા કેટલા માપનો હશે. તો વિચારો તમે 80 અંશ કયો તો માપો તો પછી કેવું નીકળે? તો કે 90 અંશનો નીકળે. તો ગુણ કેટલા મળે એને? તો જો ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો. આ શું કહ્યું? તમારા મિત્રો ડીની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારા મિત્ર તે ખૂણાનું માપનું અનુમાન કરશે. પછી તમારા ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો. તમે મેળવેલ માપ અને તમારા મિત્રે અનુમાન કરેલ ખૂણાનો માપ તફાવત મળો. જે તમારા મિત્રના ગુણ હશે, 90 અંશનો છે 80 અંશ. તો મિત્રના ગુણ કેટલા હશે? 10 અંશ. પછી 10 માર્ક ગુણ થશે. આગળ મેં ખૂણો દોર્યો છે આવો, તેનું માપ અનુમાન તમારે કરવાનું છે. દાવો કર્યું છે જે ખૂણો છે કેટલાનો? તો કે 70 અંશનો. તો શું થશે? તો કે 70 અંશનો ખૂણો થશે. તો 20 અંશ એના 20 જે ડિફરન્સ છે બેનો તફાવત છે તે માપ હશે. પછી મેં એક ખૂણો દોર્યો છે આવો. તો મિત્રોએ અનુમાન કર્યું છે 140 અંશનો ખૂણો છે. 170 અંશનો અનુમાન કેટલું થશે? 30 અંશનું થઈ ગયું. તો કે આનું માર્ક્સ કેટલા મળશે? 30 ને 30 60 માર્ક્સ મેળા. આ ડી તમે તમારી કંપાસ પેટીમાં મળશે. મારી કલગીઓનો ખૂણો માપો. હવે જે શું કરવાનું છે? તમારે કલગીનો ખૂણો માપવાનો છે. આ જે કોણ માપક છે વિદ્યાર્થી મિત્રો, આ શું કહેવાય? કોણ માપક. જે તમારી કંપાસ પેટીમાં હશે, તમારી કંપાસ પેટી ખોલશો તેમાં તમને આગળ આવ્યું તેમ પરિકર જે ખૂણો માપવા માટેનું છે. અને આ જે કોણ માપક છે અહીંથી આપણે 90 અંશનો ખૂણો માપવાનો છે. કયો અંશનો ખૂણો માપવાનો છે? તો કે 90 અંશનો ખૂણો માપવાનો છે. અહીંથી જો આ નીચે જે છે 80 70 60 20 40 જે છે આપણે લેવાના છે. અહીંયા 100 110 120 જે છે 180 સુધી જે આપણા પરિકરમાં યુઝ કરવાનો છે. એટલે કે જે આપણા ખૂણા કોણ માપક જે ખૂણા માપવામાં આપણે વાપરવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર પૂરું થાય છે. આપણું ચેપ્ટર જે આકાર અને ખૂણાઓ હતું તે કમ્પ્લીટ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સ્વાધ્યાય પોથીના છે હું તમને ફોટા મોકલી દઈશ. તમારે તેમાંથી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે. વિડીયો પણ જોવાનો છે તમારે. વિડીયોમાં સમજવાનું છે કાટકોણ ત્રિકોણ વર્તુળ ગોળ
જે લઘુ કોણ છે, ગુરુ કોણ છે, જે પ્રવૃત્તિ કરે છે તે કઈ રીતે બધી કરે છે તે તમારે સમજવાનું છે. નમસ્તે.